માણાવદરમાં સૈશવ સ્કૂલ ખાતે આનબાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. માણાવદર સૈશવ સ્કૂલમાં આનબાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. માણાવદર સૈશવ સ્કૂલમાં 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં માણાવદર નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન ગોર, ઉપપ્રમુખ પૂજાબેન દિલીપભાઈ રાડા, વોર્ડ નંબર 1નો સભ્યશ્રી ઉપસ્થિત રહ્યા અને નગરપાલિકાના પ્રમુખ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે માણાવદર નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન ગોરનું શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સંજયભાઈ લાખાણી દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે રિટાયર્ડ આર્મી જવાનોનું શાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું. ધ્વજવંદન સાથે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા હતા, જેમાં સ્કૂલના ધોરણ 5 થી 10ના અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના 250 જેટલા બાળકોએ ભાગ લીધો હતો, જેમાં 10 ભક્તિના ગીતના ડાન્સ, દેશભક્તિ ગીત, પિરામિડ વગેરે જેવી અલગ અલગ કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સંજયભાઈ લાખાણી, શાળાના પ્રિન્સિપલ જ્યોત્સનાબેન ભલાણી, અમિતભાઈ પાગડા તેમજ શાળા પર સ્ટાફ પરિવાર દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો. બ્યુરો રિપોર્ટ, જિગ્નેશ પટેલ, માણાવદર. સીએ સંજય લાખાણી, મેરિન ટ્રસ્ટી, સૈસવ સ્કૂલ, માણાવદર. આજરોજ આપણી શાળાની અંદર 74મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો, જેની અંદર પુષ્પાબેન ગોર, માણાવદરના નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખાસ ધ્યાનાકર્ષક વસ્તુમાં 3. નંબર 1, 250થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લઈ અને પોતાની કૃતિ રજૂ કરી, જે કદાચ સમગ્ર જૂનાગઢ જિલ્લાની અંદર બિન સરકારી સંસ્થા ક્ષેત્રે વધુમાં વધુ સંખ્યા હશે. બીજો મુદ્દો, નિવૃત્ત આર્મીના જવાનો જે માણાવદરમાં રહેતા હોય એનું સાલ ઉઘાડીને સન્માન કરવામાં આવ્યું. અને ત્રીજું, બાળકો દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી, જેની અંદર ખાસ કરીને કન્યા કેળવણી ક્ષેત્રે ભાગ આગળ પડતો ભાગ ભજવી શકાય તે અને સ્ત્રી ભૂણ હત્યાનો જે વિરોધ કરવામાં આવ્યો, જેના માટે અમે લોકોએ નાટક રજૂ કરવામાં આવેલું છે. જય હિન્દ.